રાજકોટમાં જીત પવારી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ. જી હા, ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળો છે જીત પવારી. પૂર્વ મંગેતરે જીત પવારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી લગ્નની લાલચ આપીને બળજબરીથી દુષ્કર્મ આચર્યું હોવાનો પણ આરોપ છે. સગાઈ કરીને દુષ્કર્મ આચરીને સગાઈ તોડી નાખવાનો આરોપ છે. પીડિતાએ પોલીસની કાર્યવાહી સામે પણ સવાલ ઉઠાવ્યા છે. પીડિતાની ફરિયાદ દેવામાં ઠાગા થૈયા કર્યા હોવાનો પણ આરોપ લાગ્યો છે. દિવસ પર આજે ચર્ચા રહી છે કે આખરે સગાઈ કરી દુષ્કર્મ કર્યું છે અને આખરે પોલીસે ફરિયાદ નોંધી નથી. હવે પોલીસે ફરિયાદ નોંધી છે. તમારે જો લગ્ન કરવાનું હોય મારા સાથે તો હું મારા મમ્મીને ઘરે એકલા મૂકીને તમને મળવા આવું ક્યારે, જયારે આપણે મહિને એક વાર મળી કે તમને તો જ હું મળવાનો ટાઈમ આપું, બાકી હું નહીં આપું ટાઈમ. તો એને કીધું કે ના, મારે ઘરે હમણાં વાત કરવાની છે. તો એને મને હા પાડી. એને મને જે પણ કીધું કે તું મારી બેન માટે આ કર તે કર, મેં બધું કરી દીધું. મેં એની રાહ જોઈ લીધી. પછી એ છતાં એમ કહેતા હતા કે ચેતેશ્વરજી જો એમના જીજાજી છે એ આવે પછી ઘરે વાત કરશે. છતાંય એમાં અમે 3-4 મહિના રાહ જોઈ વાત કરવામાં. પછી ત્યારબાદ એને એના ઘરે વાત કરી કે મારે આવી રીતે છે. એના ઘરેથી મને જોઈ ગયા, એ છોકરાને લીધા વગર આવ્યા, જોઈ લીધું, બધું વ્યવસ્થિત વાત થઈ ગઈ. પછી અમારા ગોળધાણા લેવામાં આવ્યા. પછી અમે લોકો બહાર ફરવા ગયા બારગામ. એ લોકોએ કીધું અમારે તેડીને લઈ જવી છે, પણ એ લોકોએ ડેટ અમને ગોળધાણાની એ લોકો ફરીને આવે પછીની દીધી હતી, પણ એને મને ફરવા લઈ જવી હતી એટલે એને કીધું કે અમારે ગોળધાણા થઈ જાય પછી અમારે લઈ જવી છે. અને અમે એને અગ્રી નહોતું કર્યું કે અમે ગોળધાણા વગર અમે એને ફરવા ના મોકલી શકીએ તમારા સાથે બારગામ. પછી આવીને દિવાળી ને એવું બધું આવવા માંડ્યું એટલે મને તેડવા મૂકવાનું શરૂ થઈ ગયું અને એની ઘરે મને રોકાવાનું, સગાઈની ડેટ બધું નજીક નજીક આપવા માંડ્યા. ને પછી લોકો પોસ્ટપોન કરવા માંડ્યા કેમ કે છોકરાએ મારી યારે ત્યારથી જ બળજબરી કરવાનું શરૂ કરી દીધું. ગૌરવ વર્ષે જોડાય છે રાજકોટથી. ગૌરવ, એક તો પોલીસ ફરિયાદ નોંધી નથી કારણ કે આ હાઈ પ્રોફાઇલ કેસ છે નંબર એક. હવે પોલીસે ફરિયાદ નોંધી છે, શું વિગતો ગૌરવ? ચોક્કસ જ જનક, ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળા જીત પવારી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ છે તે માલવીયા પોલીસ સ્ટેશનની અંદર નોંધવામાં આવી છે. જીત પવારીની પૂર્વ મંગેતર છે કે તેમના દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. સાથે જ બીએનએસની કલમો હેઠળ આ ફરિયાદ છે તે નોંધવામાં આવી અને 29 વર્ષીય પૂર્વ મંગેતર છે તેમના દ્વારા આરોપ છે તે લગાવવામાં આવ્યા છે કે લગ્નની લાલચ આપી અને જીત પવારી દ્વારા બળજબરીપૂર્વક શારીરિક સંબંધો છે તે બાંધવામાં આવ્યા હતા. સગાઈ કર્યા બાદ જે દુષ્કર્મ આચરવામાં આવ્યું અને ત્યાર પછી સગાઈ તોડી નાખવામાં આવી. જોકે જે જીત પવારી છે કે તેમના અન્ય જગ્યાએ પણ તેમના લગ્ન થયા હોવાની વિગતો છે તે પીડિતા પાસે આવી અને તેના કારણે આ પીડિતા છે તે પોલીસ પાસે ગઈ હતી, પરંતુ પીડિતાને પોલીસનો સપોર્ટ જે રીતે મળવો જોઈએ તે મળ્યો નહીં અને પીડિતાની અરજી લઈ અને માત્ર અરજી આધારે તપાસ છે તે કરવામાં આવે છે તેવા ધક્કાઓ છે તે પોલીસ દ્વારા ખવડાવવામાં આવ્યા. આ આરોપ જે પીડિતાએ લગાવ્યા છે ને તેના બાદ હવે માલવીય નગર પોલીસ સ્ટેશનની અંદર ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે. ક્યાંક હાઈ પ્રોફાઇલ કેસ છે તે ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના કારણે બની ચૂક્યો છે અને તેમના સાળા જીત પવારી સામે આ ફરિયાદ છે તે નોંધવામાં આવી છે. જી જનાબ, બિલકુલ બિલકુલ, આભાર ગૌરવ. તો આ હાઈ પ્રોફાઇલ કેસ હાલે કે પોલીસે જે પીડિતા તેને વારંવાર કહ્યું કે પોલીસ ઠાગા ઠૈયા કરે છે, પોલીસ ફરિયાદ કરતી નથી અને આખરે આ ફરિયાદ પણ નોંધી છે. પૂર્વ મંગેતરે જીત પવારી જે છે એની વિરુદ્ધમાં આ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.